नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजामा? हवे गया लेक्चर मा आपणे ग्राम नु किलोग्राम अने ग्राम मा रूपांतर कर्यु हतु, अने हवे आ लेक्चर मा आपणे किग्रा अने ग्राम नु किलोग्राम अने ग्राम नु ग्राम मा रूपांतर करवानु छे। तो पहेलो दाखलो छे आपणो 2 किग्रा अने 300 ग्राम, एटले के 2 किलो अने 300 ग्राम। तो पहेला आपणे शुं करवानुं, 2 किग्रा ग्राम में रूपांतर करवानुं छे, तो 2 किग्रा ने शेमां फेरवी देशुं? ग्राम में। एटले 2 किग्रा एटले केटला ग्राम? तो आपणे जाणीए छीए कि 2 किग्रा बराबर 2000 ग्राम वत्ता 300 ग्राम वत्ता 300 ग्राम। अने आ बंनेनो शुं करी दीधो छे? अहींया सरवाळो करी दीधो छे। शुं करी दीधो? सरवाळो। एटले 0 वत्તા 0 0, 0 વત્તા 0 0, 0 વત્તા 3 3 અને 2 ના 2, એટલે કેટલા ગ્રામ થયા? 2300 ગ્રામ। તો આપણે જવાબમાં લખીશું 2300 ગ્રામ। એવી જ રીતે બીજો દાખલો જોઈએ, 7 કિગ્રા 8 ગ્રામ, 7 કિગ્રા 8 ગ્રામ। તો આ 7 કિગ્રાને પણ આપણે શેમાં ફેરવી દઈશું? ગ્રામમાં ફેરવી દઈશું। તો 7 કિગ્રા બરાબર 7000 ગ્રામ, 7000 ગ્રામ વત્તા 8 ગ્રામ। ખાલી કેટલા ગ્રામ છે? 8 ગ્રામ છે, એટલે 8 ના 8। એકમના અંકમાં એકમના સ્થાનની નીચે જ 8 મૂકવાના છે। જો તમે આ 8 ને 7 ની નીચે મૂકી દો તો તમારો દાખલો ખોટો કહેવાશે। એટલે 0 ની નીચે 8 મૂકવાના, એટલે કે એકમની નીચે જ એકમનો અંક આવો જોઈએ। એટલે 0 વત્તા 8 8, 0 ના 0 0 ના 0 અને 7 ના 7, એટલે કેટલા થયા? 7000 ને 8 ગ્રામ। તો જવાબમાં લખવાનું 7008 ગ્રામ। અને બીજી વસ્તુ ખાસ કે આ તમારે જે એકમો છે કિલોગ્રામ ગ્રામ એ બધું પણ ફરજિયાતપણે લખવાનું છે। જો એ લખવાનું પણ તમારું રહી જાય તો પણ તમારા માર્ક કપાઈ શકે છે। હવે આગળ જોઈએ, પ્રેક્ટિસ માટે મેં તમને આ બે દાખલા આપ્યા છે, 6 કિગ્રા અને 640 ગ્રામ અને 8 કિગ્રા અને 875 ગ્રામ। આ બે દાખલા તમારે જાતે કરવાના છે। હવે જોઈએ આપણે સૌથી ભારે ઉપર ગોળ અને સૌથી હલકી વસ્તુ ઉપર ચોરસ કરો। ભારે પર શું કરવાનું છે? ગોળ, અને હલકી વસ્તુ પર ચોરસ। તો અહીંયા દેખો, તમારે પેન્સિલ, પુસ્તક અને સ્કૂલ બેગ આ ત્રણમાં તમારે કમ્પેરિઝન કરવાનું છે। આ ત્રણમાંથી સૌથી ભારે વસ્તુ કઈ છે? પેન્સિલ, પુસ્તક કે સ્કૂલ બેગ? તો તમે કહેશો સ્કૂલ બેગ, તો એના પર આપણે શું કરીશું? ગોળ। જ્યારે સૌથી હલકી વસ્તુ કઈ છે? તો તમે કહેશો કે પેન્સિલ, તો એના પર આપણે શું કરીશું? ચોરસ, બરાબર। એવી જ રીતે પાણીની બોટલ, ટેબલ અને પલંગ, પાણીની બોટલ, ટેબલ અને પલંગમાં સૌથી ભારે વસ્તુ શું છે? પલંગ, તો આપણે પલંગ પર કરીશું ગોળ, અને સૌથી હલકી વસ્તુ શું હશે આ ત્રણેમાં? તો તમે કહેશો કે પાણીની બોટલ, તો એના પર આપણે ચોરસ કરીશું। આ રીતે તમારે કરવાનું છે। આગળ જોઈએ, હવે આગળ છે ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યામાં ખાસ ધ્યાન રાખજો, થોડી ડિફિકલ્ટ છે એટલા માટે। 1 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ, 1 કિલોગ્રામ બરાબર આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ। હવે આપણને બીજી ખાલી જગ્યામાં પૂછ્યું છે કે અડધો કિલોગ્રામ બરાબર, જો 1 કિલોગ્રામ હોય તો 1000 ગ્રામ, તો અડધો કિલોગ્રામ તો 1000 ના અડધા, એટલે કેટલા ગ્રામ થશે? 500 ગ્રામ। 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ અને અડધો કિલોગ્રામ બરાબર 500 ગ્રામ। હવે ત્રીજી ખાલી જગ્યામાં છે 1 કિલોગ્રામ બરાબર 5 ગુણ્યા ખાલી જગ્યા ગ્રામ। હવે આમાં શું કરવાનું છે કે આપણે જાણીએ છીએ કે 1 કિલોગ્રામ બરાબર કેટલા? તો 1000 ગ્રામ। તો 5 ગુણ્યા એવી કઈ સંખ્યાને ગણીએ તો આપણને 1000 મળશે? તો શેને ગણવા પડશે? 200 ને। 200 ગુણ્યા 5 કરીશું તો 1000 આવશે। જો આપણે અહીંયા કરીને જોઈએ, 200 ગુણ્યા 5, 5 5 ને 0 વડે ગુણીએ તો 0, 5 ને 0 વડે ગુણીએ તો 0 અને 5 2 10, એટલે અહીંયા ખાલી જગ્યામાં એવી સંખ્યા મૂકવાની કે જેનો ગુણાકાર 5 જોડે કરીએ તો 1000 આવે। તો આપણે 200 ગુણ્યા 5 ગુણ્યા 200 કરીશું તો 1000 આવશે। હવે જોઈએ 5 કિલોગ્રામ બરાબર, તો 5000 ગ્રામ। પછી જે 3 કિલોગ્રામ બરાબર 3 ગુણ્યા ખાલી જગ્યા ગ્રામ, તો 3 ગુણ્યા
1000 ग्राम એટલે 1000 ને 3 જોડે ગુણીશું તો કેટલા થશે 3000 અને 3 કિલોગ્રામ બરાબર 3000 ગ્રામ 7 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગ્રામ તો 7 કિલોગ્રામ બરાબર 7000 ગ્રામ પછી છે 8 કિલોગ્રામ બરાબર 4 ગુણ્યા ખાલી જગ્યા 8 કિલોગ્રામ બરાબર 4 ગુણ્યા ખાલી જગ્યા ગ્રામ જો હવે આમાં તમને હું દાખલો ગણીને પણ બતાવું છું કે ભાઈ કેવી રીતે કરવાનું છે તો આપણે પહેલા શું કરીશું 8 કિલોગ્રામ ને ગ્રામ માં કન્વર્ટ કરી દઈએ એટલે 8 કિલોગ્રામ બરાબર 8000 ગ્રામ ભાગ્યા આપણે શું કરીશું કેટલા આપેલા છે અહીંયા 4 તો અહીંયા લખી દઈએ 4 એટલે હવે ભાગાકાર કરીશું 8000 ભાગ્યા 4 એટલે આપણને અહીંયા જે જવાબ આવશે એ મળી જશે એટલે 4 2 8 અને આ 3 0 ને આપણે ઉપર ચડાવવાના એટલે કેટલા થયા અહીંયા 2000 તો 2000 એટલે અહીંયા થયા 4 ગુણ્યા 2000 કરીએ તો કેટલા આવે 8000 બરાબર એટલે 8 કિલોગ્રામ બરાબર 8000 ગ્રામ હવે છે 10 કિલોગ્રામ અને 1000 ગ્રામ માંથી ખાલી જગ્યા ભારે છે તો અહીંયા 10 કિલોગ્રામ છે 10 કિલોગ્રામ છે જ્યારે અહીંયા 1000 ગ્રામ છે 1000 ગ્રામ એટલે કે 1 કિલોગ્રામ એટલે 10 કિલોગ્રામ અને 1 કિલોગ્રામ માંથી કોણ ભારે તો તમે કહેશો કે 10 કિલો ગ્રામ સમજ પડે છે ને આમાં 10 કિલોગ્રામ અને 1000 ગ્રામ માંથી ખાલી જગ્યા ભારે છે તો 10 કિલોગ્રામ ભારે કારણ કે અહીંયા 1000 ગ્રામ આપેલા છે જ્યારે અહીંયા આગળ 10 કિલોગ્રામ આપેલા છે પછી જોઈએ કે 150 ગ્રામ અને 1.5 કિલોગ્રામ માંથી ખાલી જગ્યા હલકું છે આ બંને માંથી કોણ હલકું છે તો 150 ગ્રામ કારણ કે અહીંયા ગ્રામ છે જ્યારે અહીંયા કિલોગ્રામ છે જો 1.5 કિલોગ્રામ ને આપણે ગ્રામ માં ફેરવીએ તો કેટલા થશે 1500 ગ્રામ તો 1500 ગ્રામ અને 150 ગ્રામ માંથી કોણ હલકું તો 150 ગ્રામ હવે જોઈએ 2 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા 1/2 કિલોગ્રામ 2 કિલોગ્રામ બરાબર ખાલી જગ્યા ગુણ્યા 1/2 કિલોગ્રામ હવે 1/2 કિલોગ્રામ એટલે કેટલા 500 ગ્રામ 1/2 કિલોગ્રામ એટલે 500 ગ્રામ અને 2 કિલોગ્રામ બરાબર 2000 ગ્રામ એટલે અહીંયા કોઈ આપણે એવી સંખ્યા મૂકવી પડશે કે જેને 500 વડે ગુણતા કેટલો જવાબ આવે 2 જવાબ આવે તો આપણે અહીંયા મૂકીશું 4 તો 4 ગુણ્યા આપણે 500 કરીશું તો કેટલા આવશે 2000 500 ગુણ્યા 4 તો 4 ને 0 વડે ગુણ્યા તો 0 4 ને 0 વડે ગુણ્યા તો 0 અને 5 6 20 એટલે થયા 2000 અને તમે ભાગાકાર કરો તો પણ તમારો જવાબ આવશે જો આપણે ભાગાકાર કરીને પણ બતાવું છું 2000 ભાગ્યા 500 તો 500 એક સાથે લેવા પડશે 2000 એટલે 500 એકા 500 500 તું 1000 500 તરી 1500 અને 500 ચોક 2000 એટલે આવી રીતે તમે ભાગાકાર કરો તો પણ જવાબ આવશે અને અંદાજો લગાવી અને ગુણાકાર કરશો તો પણ જવાબ આવશે હવે આ ખાલી જગ્યા થોડી ડિફિકલ્ટ છે એટલે આનું રિવિઝન કરજો અને 2-3 વાર નોટબુકમાં લખજો તો તમને ઇઝીલી ખબર પડશે અને એને સમજવાનો પણ પ્રયત્ન કરજો નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળનું શીખીશું આવજો બાય બાય